गिरिमथक सापुतारा खाते प्रवासियों ने भौतिक सुविधाओं मिली रहे ते माटे राज्यना प्रवासन विभाग द्वारा करोड़ों रूपियानो खर्च करवामां आवे छे, परंतु तेनुं योग्य आयोजन अने सुपरविजन नहीं कराता सरकारना प्रयासो निरर्थक साबित थई रह्या छे। राज्यना एकमात्र हवा खाताना स्थळ एवा सापुतारा खाते सरकार द्वारा प्रवासीओने आकर्षवा माटे विविध कार्यक्रमोनुं आयोजन करवामां आवे छे अने सापुतारामां करोड़ों रूपियाना खर्चे विविध प्रकल्पो बनाववामां आव्या छे। जो के प्रवासन विभाग करोड़ों रूपया खर्च करावा छता पण योग्य आयोजन के सुपरविजन ने कारण आ योजना निरर्थक साबित थई रही छे अने सरकारना प्रयासों पूर्ण करी शकाता नथी। सर, સાપુતારામાં પેરાફેરીનું કામગીરી ચાલે છે અને ત્યાં ઇજારદાર દ્વારા સરપંગા તળાવમાં માટીનું પુરાણ કરવામાં આવ્યું છે અને હાલ હમણાં ચોમાસાની શરૂઆતના દિવસો છે તો હજુ પુરાણ કાઢ્યું નથી, તો શું કહેશો? લીક પેરીફેરી ડેવલપમેન્ટ માટેનો પ્રોજેક્ટ જે ગાંધીનગરથી મંજૂર થયો છે તેના અંતર્ગત જે બ્રિજ બનાવવાનો હતો એના માટે આ પુરાણ કરવામાં આવ્યું હતું। હવે કામ હવે પૂર્ણતાને આરે છે એટલે એ માટીનું પુરાણ કાઢવા માટે સૂચના આપવામાં જ આવેલી છે અને એનું જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ કરી શકાય એ પ્રમાણે એ માટી કાઢવાનું કામ ચાલુ છે અને સમયસર માટી કાઢી લેવામાં આવશે। જે અહીંયા સાપુતારામાં વિકાસ કરવામાં આવેલો એ સાપુતારાના જે તળાવ કિનારે જેવું અમદાવાદ કાંકરિયા તળાવને જેવું બનાવવામાં ગુજરાત સરકાર ગુજરાત ટુરિઝમે જે લીધેલું છે અહીંયાનું જે અમારી સ્થાનિક લેવલે જે માંગ હતી કે ચાલો એટલી કામગીરી તો સારી થઈ છે પણ એ જે માટીનું પુરાણ કરેલું એમાં જે પાણીનો સંગ્રહ થાય એમાં જે પાણીની સમસ્યા જે પીવાનું પાણી આ લેકનું તળાવનું પાણી ફિલ્ટર થઈને આવે એમાં પાણી ઓછું ભરાય તળાવનું તો એમાં પછી જે અહીંયાના અધિકારી જે છે એમની જવાબદારી છે કે એ માટી જલ્દી કઢાવી લે ચોમાસા પહેલાં